હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ સ્કૂલ તો બાળ મિત્રો આજે આપણે શું ભણવાનું છે ધોરણ એકમાં પાઠ આઠ એકવીસ થી પચાસ સુધીની સંખ્યા બાગ ત્રણ જોઈશું બાળ મિત્રો તમારી પાસે પણ આવી આઈડિયાની નોટબુક છે ને હા એમાં આજે આપણે એનું સોલ્યુશન જોઈએ પુનરાવર્તન એકથી વીસ સુધીની સંખ્યા તમે આગળ એકથી વીસ સુધી ભણી ગયા ને તો એનું પુનરાવર્તન જે સુખ છે જો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એક દશક દસ એટલે શું થાય એક આ યાદ રાખવાનું હવે એક દશકને એક અગિયાર એક દશકની બે બાર એવી જ રીતે એક દશકને છ સોળ એક દશકને સાત એકમ સત્તર એક દશકને આઠ અઢાર આવી રીતે એક દશકને નવ ઓગણીસ આ બધું આવે છે ને અને તમને એકથી વીસ સુધીની સંખ્યા તો આવડે જ છે ને તો આ પણ આવડે અને બે દશક એટલે વીસ દસને દસ વીસ થઈ જાય એટલે બે દશક એટલે વીસ હવે એકવીસથી ત્રીસ સુધીની સંખ્યા બે દશકના જૂથ એટલે 10 ના બે જૂથ અને એક એકમ એટલે 20 ને એકવીસ બે દશક અને છ એકમ એટલે છવ્વીસ એટલે 20 ને છ છવ્વીસ બે દશક બે એકમ એટલે 20 ને બે બાવીસ બે દશક સાત એકમ એટલે વીસ ને સાત સત્યાવીસ બે દશક ને ત્રણ એકમ એટલે વીસ ને ત્રણ ત્રેવીસ બે દશક આઠ એકમ એટલે વીસ ને આઠ અઠ્યાવીસ થાય બે દશક ચાર એકમ વીસ ને ચાર ચોવીસ બે દશક નવ એકમ એટલે વીસ ને નવ ઓગણત્રીસ બે દશક પાંચ એકમ એટલે પચીસ અને ત્રણ દશક એટલે ત્રીસ જેમ બે દશક એટલે વીસ એમ ત્રણ દશક એટલે શું થાય ત્રીસ એતના બગડેકડ એકવીસથી તગીમે દુ ત્રીસ સુધીની સંખ્યા હવે અહીંયા આપ્યું છે જુઓ ગણો અને ઉદાહરણ પ્રમાણે સંખ્યા લખો અહીંયા બે દશક એટલે બે અને અહીંયા જો એક એક એવા કેટલા આઠ છે એટલે આઠ એકમ અઠ્યાવીસ થાય અહીંયા બે દશક અને પાંચ અહીંયા પાંચ છે ને તો અહીંયા પાંચ એકમ અને બગડ પાછળ પચીસ અહીંયા જો બે દશક અને અહીંયા એક એટલે એક એટલે બગડ એકળ એકવીસ થાય બે દશકના બે ને બે એકમ એટલે બાવીસ બે દશક ને ચાર એકમ ચોવીસ બે દશક ને સાત એકમ તો સત્યાવીસ એવી રીતે ખાલી બોક્સમાં આવતા લખતા વસ્તુ ગણવાની જરૂર હોય ત્યાં દોરવાની પણ છે હવે બે દશક અને અહીંયા ત્રણ છે એટલે ત્રણ એકમ પગડતગડ ત્રેવીસ બે દશકને બે એકમ અહીંયા તમારે બે આવી ગોળ બોક્સ દોરી દેવાના એટલે બાવીસ બે દશકને ચાર એકમ ચોવીસ બે દશક એક એકમ એકવીસ બે દશકને સાત એકમ સત્યાવીસ બે દશક પાંચ એકમ પચીસ બે દશક આઠ એકમ અઠ્યાવીસ બે દશક છ એકમ છવ્વીસ સુધીની સંખ્યાઓ લખો અહીંયા સુધી લખેલી છે તમને આપેલી હશે અને આ બે ખાનામાં તમારે લખવાની બગડા બાવીસ બગડ તગડ તેવીસ બેગડ ચગો ચોવીસ બગડ પાછા પચીસ બગડ ચગ છવ્વીસ બગડ સત્તર સત્યાવીસ બગડા અઠેર અઠ્યાવીસ બગડ નવ ઓગણત્રીસ તગડે મીંડો ત્રીસ એવી રીતના એકવીસ વાવી તેવી જોવી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ સરસ તમને એકળી આવડી ગઈ હવે ટ્રેનના ડબ્બામાં જવાબ લખો વીસને ચાર ચોવીસ વીસને સાત સત્યાવીસ વીસને બે બાવીસ વીસને નવ ઓગણત્રીસ અને વીસને પાંચ પચીસ ડબ્બા પૂરા અને આપણનેકળી પણ આવડી ગઈ તરત પછીની સંખ્યા લખો તો બાવીસ પછી ત્રેવીસ આવે પચીસ પછી છવ્વીસ અઠ્યાવીસ પછી ઓગણત્રીસ આવે અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે તો તમારે ધ્યાન રાખવાનું અઠ્યાવીસ પછી ઓગણત્રીસ ત્રેવીસ પછી ચોવીસ હવે ચોવીસની આગળ ત્રેવીસ સત્યાવીસની આગળ છવ્વીસ ઓગ ત્રીસની આગળ ઓગણત્રીસ ને છવ્વીસ આગળ પચીસ હવે બાવીસ ચોવીસ વચ્ચે તેવી પચીસ સત્યાવીસ વચ્ચે છવ્વીસ ચોવીસ અને છવ્વીસ વચ્ચે પચીસ અને અઠ્યાવીસ અને ત્રીસ વચ્ચે ઓગણત્રીસ આવશે હવે વાંચો અને લખો બે દશક અને બે એકમ બરાબર બાવીસ એ રીતના બે દશક અને પાંચ એકમ પચીસ જેવું અહીંયા છે ને એવું અહીંયા વાંચવાનું અને પછી આખાનામાં લખી દેવાનું છે જોડકા જોડો વીસને ત્રણ ત્રેવીસ તો બે દશક અને ત્રણ એકમ વીસને એક તો બે દશક અને એક એકમ વીસને નવ બે દશક નવ એકમ વીસને ચાર તો બે દશકને ચાર એકમ વીસને સાત બે દશક સાત એકમ એવી જ રીતે આ બાજુ બે દશક એક એકમ બે દશક ત્રણ એકમ આ ત્રણ એકમમાં રહ્યું બે દશકને સાત એકમ બે દશક નવ એકમ ને બે દશક ચાર એકમ મને ઓળખો હું ચોવીસ પછીની અને છવ્વીસ પહેલાંની સંખ્યા કઈ આવશે પચીસ તમારે અહીંયા જાતે જવાબ લખી દેવાનો બરાબર ને હવે આપણે એકવીસથી ત્રીસ સુધી જોઈ હતી હવે એની આગળ એકત્રીસથી ચાલીસ સુધીની સંખ્યા જેમ પહેલાં બે દશક હતા પછી હવે ત્રણ દશક આવશે ત્રણ દશકને એક એકમ એકત્રીસ ત્રણ દશક છ એકમ છત્રીસ ત્રણ દશક બે એકમ બત્રીસ ત્રણ દશક સાત એકમ સાડત્રીસ એવું સહેલું છે અને આવડે પણ છે એવી રીતે આગળ ત્રણ દશક ત્રણ એકમ તેત્રીસ ત્રણ દશક આઠ એકમ આડત્રીસ ત્રણ દશક ચાર એકમ ચોત્રીસ ત્રણ દશક નવ એકમ ઓગણચાલીસ ત્રણ દશક પાંચ એકમ પાંત્રીસ અને ચાર દશક ભેગા થાય એટલે ચાલીસ થઈ જાય આ અંકોમાં અને શબ્દોમાં તમારે એક વખત નોટમાં લખી દેવાનું જેથી કરીને તમને પાક્કું થઈ જાય હવે ત્રણ દશક ને ત્રણ એકમ એટલે ચોત્રીસ ચાર દશક ત્રણ દશક સાત એકમ સાડત્રીસ ત્રણ દશક પાંચ એકમ પાંત્રીસ અને ત્રણ દશક ત્રણ એકમ તેત્રીસ ચાર દશક ને એકમ એક પણ નથી એટલે ચાલીસ ને ત્રણ દશક નવ એકમ ઓગણચાલીસ તો તમને આવડી ગયું ને હવે આ બધું તમારી આઈડિયાની નોટબુકમાં લખી દેવાનું એટલે બધું પાક્કું થઈ જાય બાય બાય બાળ મિત્રો